नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानजोत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर ने यूट्यूब चैनल ने अंदर मोरेडे બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગણિતની અંદર આપણે છેલ્લા વિડિયોની અંદર આપણે એવું ભણ્યા હતા અમુક ઘનના વાસ્તવિક સંખ્યા અને એના ઘાતાંકના નિયમો વિશે આપણે સમજૂતી મેળવી હતી કે ઘાતાંકના નિયમો કઈ રીતે લખવા અને કઈ રીતે એનો ઉપયોગ કરવો. ઓકે, આપણે નિયમોને થોડા વધારે સમજૂતી મેળવશું. દાખલા તરીકે a ની m ઘાત એને ગુણ્યા a ની n ઘાત. તો કે આ જે ઘાતાંકનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાનો રહેશે. ઘાતાંકનો નિયમ છે એટલે કે આધાર સરખો અને જો ગુણાકાર હોય, આ આધાર જો બંનેનો આધાર સરખો છે, નિયમ ગુણાકારનો છે, એટલે આ છે એની ઘાત છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઘાતનું શું થશે? સરવાળો. એટલે આધાર સરખો, ગુણાકારનો નિયમ એટલે ઘાતનો થશે સરવાળો. એટલે કે આ નિયમને આપણે આ રીતે સમજૂતી મેળવશું. હવે આ જ નિયમ છે અને બીજો નિયમ આપણે સમજૂતી મેળવી a ની m ઘાત છેદમાં a ની n ઘાત. આ નિયમની અંદર ખાલી નિયમ બદલાણો, આધાર બંનેનો સરખો છે, ગુણાકારનો નિયમ હતો, અહીંયા તમને શેનો નિયમ મળે છે? ભાગાકારનો નિયમ તમને જોવા મળે છે. તો ભાગાકારનો નિયમ છે એટલે ઘાતની શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી થશે. લખીએ, આધાર બંનેનો સરખો છે એટલે આધાર સરખો લખ્યો. નિયમ છે ભાગાકાર બંને વચ્ચે સંબંધ ભાગાકારનો છે એટલે આપણે ઘાત છે આને આપણે ઘાત તરીકે ઓળખીશું. એટલે ઘાતની શું થશે? તો કે ઘાતની બાદબાકી થશે. એટલે બાદબાકી કરીએ m માઇનસ n. તો કે આ નિયમને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજા નિયમો ભણ્યા હતા, ab ની m ઘાત. એટલે ab અને આખાની m ઘાત એટલે કે બંને a અને b છે એ બંને ગુણાકારના સંબંધની અંદર છે, બંનેની m ઘાત છે. એટલે બેને આપણે m ઘાત તરીકે લખશું. એટલે કે a ની પણ m ઘાત થશે અને b છે એટલે b ની પણ મને m ઘાત સ્વરૂપે મળી શકે છે. તેવી જ રીતે આપણે લખું a ના છેદમાં b, આ બંનેનો m ઘાત છે. તો જેમ આની અંદર આપણે ઘાતની અંદર ઉપયોગ કર્યો તે જ રીતે અહીંયા a ની પણ m ઘાત થશે છેદમાં b, એની પણ આપણે m ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મૂલ્ય છે એ મૂલ્યને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને આપણા દાખલાની અંદર ઉપયોગ કરીશું. બીજું કે કોઈ પણ ની ઝીરો ઘાત હશે વિદ્યાર્થી મિત્રો, એનું મૂલ્ય હંમેશા 1 થશે. હવે આપણને ખબર છે કે કોઈ પણ ની 1 ઘાત હોય તો એ મૂલ્ય 1 ગણાય છે, પણ કોઈ પણ ની જો 0 ઘાત હોય કોઈ પણ ચલની તો એનો જવાબ આપણે 1 એટલે કે બંનેનો જવાબ આપણે 1 તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે એના પછી હવે આપણે દાખલાના થોડાક આના આધારિત જે એક્ઝામ્પલ છે એના થોડીક ચર્ચાઓ કરી. કે જે ઘનના વાસ્તવિક સંખ્યાઓના જે ઘાતાંકના નિયમો હતા એ ઘાતાંકના નિયમોને આપણે ઉદાહરણ સ્વરૂપે અથવા સાદુરૂપ આપો એવો સ્વરૂપે તમને પ્રશ્ન પૂછી શકે. તો કે આપણે એને સરળતાથી લખી શકીએ. તો પહેલું ઉદાહરણ છે 2 ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 2 ની 2 ના છેદમાં 1 ના છેદમાં 3 ઘાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલો જે નિયમ છે આપણે ભણી ગયા એ પહેલા નિયમનો આપણે શું કરશું અહીંયા ઉપયોગ કરશું. કે જે પહેલો નિયમ છે એનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો પહેલા નિયમની અંદર આપણે શીખ્યા હતા બંનેનો આધાર કેવો હતો? તો કે આધાર બંનેનો સમાન છે. આધાર સમાન છે એટલે ઘાતનો શું થશે? કે ઘાતનો સરવાળો. કેમ? કે નિશાની ગુણાકારની છે એટલે 2 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો, બંનેની આપણે આ સંખ્યાનો બંનેનો છેદ સમાન છે એટલે ઉપરની સંખ્યાનો શું થશે? સરવાળો થશે. એટલે કે આ રીતે થશે 2 વત્તા 1 એટલે 3 છેદમાં 3 3 બંનેની જગ્યાએ છે એટલે આ જે સંખ્યા મળે છે એ આપણને 2 ની ઘાત સ્વરૂપે મળે છે. હવે 2 ની ઘાત સ્વરૂપે મળે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવું થશે 2 ની 1 ઘાત 3 1 3 એટલે 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે આપણો જવાબ કેટલો મળે છે? તો કે 2 ની 1 ઘાત એટલે જવાબ મને મળે છે 2. હવે એવી જ રીતે આપણે કોઈ ભાગાકારના નિયમ સાથેનો દાખલાનો આપણે ઉપયોગ કરીએ. તો કે આપણી પાસે એવા દાખલો છે
सातनी पांचना छे एकना छेद में पांच घात छेद में सातनी एकना छेद में त्रण तो विद्यार्थी मित्रों हमें आने आपने गणवानो प्रयत्न करिए तो क्या आने गणवानो प्रयत्न करिए कि आपना बीजो नियम थियो बीजो नियम के अंदर आपने आ बने की घात छे खास समझो विद्यार्थी मित्रों અહીં આપણે ભાગાકારનો નિયમ છે એટલે કે બંનેનો આધાર 7 છે એટલે લખશો આપણે 7 ભાગાકારનો નિયમ છે એટલે ઘાતની શું કરશું વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરશું શું કરશું બાદબાકી એટલે 7 છે ઘાતની બાદબાકી કરીએ એટલે કાઉન્ટિંગ લખશું 1/5 1/3 આ બંનેની ઘાતની આપણે બાદબાકી કરી ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આવું પદ મળે છે ત્યારે તમને ચોકડી ગુણાકાર દે જો બને 3 1 3 અથવા સીધું તમે લઈ શકો 3 1 3 માઈનસ 5 1 5 છેદ માં 5 3 અને 15 એટલે 5 નો ગુણાકાર 3 સાથે કરો એટલે 3 5 ને 15 સ્વરૂપે મળે આ મને એની ખાસ સ્વરૂપે મળે છે વિદ્યાર્થી હજી આપણે આધાર સર ત્રણ માંથી આપણે 5 બાદ નીકળે ને એટલે આપણે વધે છે 2 5 માંથી 3 બાદ કરો એટલે વધે 2 નિશાની મોટી સંખ્યાની મોટાની નિશાની માઈનસ છે એટલે આપણે મૂકીએ માઈનસ છેદમાં મને મળ્યા 15 એટલે આ પણ મને 7 ની ઘાત સ્વરૂપે મને જોવા મળે છે એટલે માઈનસ 2 ના છેદમાં 7 2 ના છેદમાં 15 અને આ 7 ની મને આખા ઘાત સ્વરૂપે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આનો કોઈ ફેરફાર થઈ શકતો નથી એટલે આ છે કે આપણો જવાબ તરીકે આપણે એને માન્ય રાખીએ છીએ હવે કોઈ એવો બીજો ઉદાહરણ લઈએ આપણે તેરની ઘાત છે 1/5 ગુણ્યા 17ની ઘાત છે 1/5 વિદ્યાર્થીઓ બંનેની ઘાત છે મને કેટલી મળે છે તો કે બંનેની ઘાત છે મને 1/5 1/5 સ્વરૂપે મળે છે એટલે કે બંનેને ઘાત છે એ સમાન મળે છે 13 ગુણ્યા 17 બંનેની ભેગી ઘાત કેટલી મળે મને 1/5 હવે આનું શું કરશું વિદ્યાર્થીઓ તો કે આ બંનેને જે સંખ્યા મળે છે એ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ તો કે 17 ગુણ્યા 13 2 અંક છે એટલે શૂન્ય મૂકશું 7 અહીંયા 1 21 વધી 2 3 1 3 3 ને 2 5 એટલે કે અહીંયા 1 5 અને 7 એટલે થશે 12 બગડો વધી 1 અને અહીંયા 1 વત્તા 1 એટલે 2 એટલે કે 221 આ બંનેનો ગુણાકાર મને મળ્યો 221 પરંતુ એની ઘાત કેટલી મળે છે 1/5 એ મને ઘાત સ્વરૂપે મળે છે તો વિદ્યાર્થીઓ આ આપણે ઉદાહરણનું એક્ઝામ્પલ હતા કે જે આપણા જે ઘાતાંકના નિયમો ભણ્યા એ નિયમોના આધારે આવા આવા ઉદાહરણ એક્ઝામ્પલ રીતે ગણી શકીએ છીએ ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરીકે ગણતરી સ્વરૂપે દર્શાવીશું સ્વાધ્યાય 1.6 એનો દાખલા નંબર છે પહેલો કિંમત શોધો પ્રશ્ન પહેલામાં એવું કીધું છે મને કિંમત શોધો હવે એમાં પહેલી સંખ્યા આપી છે મને 64 એની છે 1/2 ઘાત મળેલી છે તો કે વિદ્યાર્થી મિત્રો મને કિંમત શોધવાની કીધેલી છે 64 આપેલા છે અને એની ઘાત મને 1/2 આપેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ઘાતના નિયમ છે એને આપણે ઉપયોગ કરી શકતા નથી કેમ નથી કરી શકતા તો કે આપણે આ સંખ્યાનો કોઈક ભાગ પાડશું કે જેનો મને જવાબ આ નાથી કંઈ થઈ શકતો હોય તો કે દાખલા તરીકે ગુણાકાર કરીએ 2 ગુણ્યા 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 ને 64 એટલે કે 2 ની 6 ઘાત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની અંદર
દાખલા તરીકે કોઈ એવો દાખલો આવે કે જેની ઘાત આપણને
ત્રણ મળતી હોય તો શું કરો એટલે કે એકમનો અંક 2 ન મળતો હોય તો આપણે એને 3 વડે ભાગ કરીએ બીજો પ્રશ્ન પણ આપણો એવો છે કિંમત શોધો બીજા પ્રશ્નની અંદર પણ મને એવું કીધું છે કિંમત શોધો હવે કિંમત શોધવાની અંદર એમાં પહેલો દાખલો ગણીએ કે 9 ની 2 ના છેદમાં 3 થાય હવે મને આવે એકનો જ્યારે પ્રશ્ન આપ્યો તો આમાં તો આપણે બેકી સંખ્યા નથી એક જ સંખ્યા છે યુગ્મ સંખ્યા છે હવે 9 છે તો આપણને ખબર પડવી જોઈએ કે 9 છે એ કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી મળે તો કે 3 ગુણ્યા 3 કરી એટલે આપણને કેટલા મળે છે તો કે 9 મને મળે તો ઘાત કરી આપણે અહીંયા 3 ની કેટલી ઘાત મળશે 1 ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 3 એટલે 3 ની કેટલી ઘાત મને મળે છે એટલે 3 ની 2 ઘાત છેદમાં 2 ના છેદમાં 3 એટલે કે 3 ની 2 ઘાત એટલે 9 અને 2 ના છેદમાં 3 જે મને રકમમાં આપેલું છે હવે આ ઘાતનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 2 ના છેદમાં 3 તો કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 2 ગુણ્યા 3 સોરી રકમની અંદર થોડો ફેરફાર છે 3 ના છેદમાં 2 છે એટલે આપણે 3 ના છેદમાં 2 નો ઉપયોગ કરશું એટલે અહીંયા પણ 3 ના છેદમાં 2 છે એટલે 2 ને ગુણાકાર આપણે 3 સાથે કરીએ એટલે ઘાત મળે છે મને 6 ના છેદમાં 3 જે મને 3 ની ઘાત મળે છે ઓકે 3 ના છેદમાં 6 છે વિદ્યાર્થીઓ એ ઘાતને આપણે ભાગ પાડી દઈએ એટલે મને આવો ભાગ પડે 3 એકા 3 તો કે 3 3 છે જતા રહ્યા છે તો 3 ની કેટલી ઘાત લીધી મારી પાસે 3 ની 2 ઘાત કેટલી મળે છે મને 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 2 3 નો ગુણાકાર 2 સાથે 3 2 6 2 2 છે તો અહીંયા 2 પ્રયોગ કરવાના રહી ગયા અને બગલો કરવાનો બાકી છે એટલે ભૂલથી રકમની અંદર આપણે 2 ના છેદમાં 3 લખ્યું હતું અહીંથી આપણે ફરી વખત સમજશું તો કે 2 ગુણાકાર હતો 2 નો ગુણાકાર આપણે આ ઘાત સાથે કરતા છેદમાં આપણે 2 લખ્યું તો કે 2 અંશમાં છે 2 છેદમાં છે 2 અંશ અને છેદ જતા રહ્યા એટલે આપણે કેટલી ઘાત મળે તો કે 3 ની 3 ઘાત મળે હવે 3 ની 3 ઘાત કરી એટલે કે આપણો જવાબ શું મળે છે 3 ગુણ્યા 3 અને ગુણ્યા 3 3 ગુણ્યા 3 એટલે 9 9 ગુણ્યા 3 એટલે 27 એટલે કે આપણો જે જવાબ મળે છે કેટલા મળે છે મને 27 એટલે કે આ જે સંખ્યા હતી કે જે આપણે બેકી સંખ્યા નથી અને એકમનો અંક 5 પણ નથી તો એવી સંખ્યાઓને આપણે આવી રીતે દાખલાની અંદર ગણતરી કહી શકીએ હવે એ જ રીતે એક છેલ્લો દાખલો છે 125 ની માઈનસ ઘાત છે તો કે 125 ની જે માઈનસ ઘાત છે એને આપણે ગણવાનો પ્રયત્ન કરીશું 125 માઈનસ 1 ના છેદમાં 3 તો ખાસ વિદ્યાર્થીઓ હવે આપણે આ જે દાખલો છે અગાઉની અંદર પ્રશ્ન 1 ની અંદર આવી ગયો છે કે પ્રશ્ન 1 ની અંદરનો જે દાખલો હતો એ દાખલાની અંદર આપણે 5 ની 5 ભાગ પાડી હતી તો કે 5 ની આપણે ભાગ કરી એટલે એકમની સંખ્યા હતી એ એકમની સંખ્યા હતી એટલે કે એકમનો અંક નક્કી કર્યો એટલે કેટલા મળે છે મને 5 હવે 5 નો આપણે 5 સાથે ગુણાકાર કરશું એટલે મને ખબર છે કેટલા મળે છે તો કે ગુણાકાર કરીએ તો મળે કરો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 25 અને એને ગુણ્યા 5 એટલે 125 એટલે મારે 5 ની કેટલી ઘાત કરી મે 3 અને આ 1 ના છેદમાં 3 ઘાત છે એ મને જો પહેલેથી રકમની અંદર આપેલી છે 5 હવે આ ઘાતનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 1 ના છેદમાં 3 તો કે આ 3 અને 3 અંશમાં છેદમાં જતા એટલે શું થયું 5 ની મને કેટલી ઘાત મળે છે -1 ઘાત મળે છે તો કે આ -1 ઘાત સ્વરૂપે જે મળ્યું છે એને આપણે દર્શાવવું હોય તો 1 ના છેદમાં 5 કે સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ છે જ્યારે કોઈ પણ સંખ્યાની અંદર મને માઇનસ ની અંદર જવાબ મળે ઘાત જ્યારે માઇનસ મળે છેલ્લા જવાબની અંદર જેમ કે અહીંયા મને માઇનસ ઘાત મળી તો એને આપણે આ સ્વરૂપે એટલે કે જે 1 છે એના છેદની અંદર આપણે 5 ને
દર્શાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ હતા પ્રશ્નો 2 ની અંદર જે અલગ રીતના આપણા જે દાખલા હતા એ દાખલાઓની આપણે ચર્ચા કરી ત્યારબાદ હવે પ્રશ્ન નંબર આવે છે 3 સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો એક ઘાતના આપણે અગાઉ જે એક્ઝામ્પલ ગણ્યા હતા એ એક્ઝામ્પલ ને આધારે જ દાખલાઓ છે એટલે એ દાખલાઓની અંદર થી આપણે વધારેમાં વધારે આનો દાખલા ગણશું એની અંદર પહેલા નંબરનો દાખલો છે 2 ની 2 ના છેદમાં 3 થા ગુણ્યા 2 ની 1 ના છેદમાં 5 થા આ સ્વરૂપે તમને પહેલો દાખલો આપેલો છે તો કે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ઘાતનો નિયમ એમાં એની અંદર આધાર શબ્દો છે બંનેનો એટલે ઉપરની જે ઘાત છે એનો શું થશે સરવાળો આધાર શબ્દો છે એટલે ઘાતનો શું થશે ત્યાં સરવાળો કરીએ આધાર શબ્દો છે ઘાતનો સરવાળો કરીએ 5 ગુણ્યા 2 એટલે 10 વત્તા નિશાની એમને 3 ગુણ્યા 1 એટલે 3 છેદમાં 5 3 ગુણ્યા 5 15 મને જવાબ મળે છે હવે આ 15 જવાબ મળ્યો તો હવે ઉપરની સંખ્યાનો સરવાળો કરી દીધો 10 વત્તા 3 એટલે 13 છેદમાં 15 આપેલા હતા એ 15 આ સ્વરૂપે મળે છે તો કે આ મને 2 ની ઘાત મળી તો 13 ના છેદમાં 15 એ મને 2 સંખ્યાની ઘાત સ્વરૂપે મળે છે જે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે એક્ઝામ્પલ ની અંદર શીખાતા એ જ રીતે આ દાખલાની અંદર આપણે આ જ પ્રમાણે એને ગણતરી સ્વરૂપે દર્શાવવાના રહેશે તો આ રીતે આપણો આ સ્વાધ્યાય અને આ ચેપ્ટર આપણે સંખ્યા પદ્ધતિ એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જો કોઈ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકે છે અથવા આપણો જે વર્કશોપ ગ્રુપ છે એની અંદરથી પણ એ વર્ગ શિક્ષકને અથવા મેસેજ કરી શકે છે તો નેક્સ્ટ વિડિયોની અંદર હવે આપણે બીજું જે નેક્સ્ટ ચેપ્ટર છે એને ભણશું અસ્તુ જય હિન્દ જય ભારત